શહેરના હલુરિયા ચોક ખાતે એડવોકેટ યુવક પર હુમલો કરાતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો શહેરમાં જાણે પોલીસનો કોઈ ખોફ ન હોય તે રોજ મારામારીની અનેક ઘટના બની રહે છે પોલીસ કાર્યવાહી કરવામાં તદ્દન નિષ્ફળ નીવડી હોય તેમાં સામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે આજે શહેરના કાર્યાબીર ખાતે રહેતા મિત્રાસ્ત્રી નામના યુવા એડવોકેટ પોતાનું કામ પૂરું કરી ઘરે તરફ જતા હતા તે દરમિયાન હુમલો થયો આજે આશરે બે વાગે હું જયારે મારા ગામેથી મારા ઘરે જયારે જમવા જતો હતો તે તે દરમિયાન હું અલુરિયા ચોકની સર્કલેથી નીકળતો હતો ત્યારે આ અજાણ્યો માણસ એની સ્કૂટીમાં જતો હતો તે મને લાંબા ટૂંકા હાથ કરીને કહેવા લાગ્યો મેં ગાડી ઊભી રાખી અને મને કીધું ગાડી સાઈડમાં મેં ગાડી સાઈડમાં લીધી તો ગાડી સાઈડમાં લઈને મને કે કેમ જેમ તેમ આકો છો મને કે તમારા બાજુ છે જેથી મેં કીધું હું તમને ક્યાં નેડો છું એમ તો એવું કહેતા પછી મને ગાળું આપવા લાગ્યો જેથી મેં ના પડતા મારા ફૂલ ઉશ્કેરાઈ ગયો અને પોતાની સ્કૂટીમાંથી ધોકો કાઢીને મારે મારી ઉપર હુમલો કરેલો અને મારી યારે મારામારી કરેલી ધોકાનો ઘા મારી ઉપર મારવા ગયેલા ત્યારે બચાવમાં મેં મારો હાથ આડો રાખ્યો ત્યારે મારા હાથમાં મને વાગી ગયું મારા હાથમાં મને ફ્રેક્ચર થઈ ગયું બીજી પણ મને મારી મને માર મારીને ઘણી ઈજા કરેલી છે અને મારા શર્ટ આખો ફાડી નાખ્યો મારા શર્ટનું ઉપરનું ખીચું બી ફાડી નાખ્યું એમાં પૈસા હતા એ બી પૈસા બી એ લોકો લઈ ગયા છે આ અજાણ્યા માણસે ફોન કરતાં હજી બીજા ચાર માણસો આવી ગયેલા ચાર માણસોએ બી મારામારી કરેલી અને અમારી જે બનાવ બનેલો તે જગ્યાએ બીજા માણસો ભેગા થઈ જતા બીજા વકીલ સાહેબો ઉપર પથ્થરમારો બી કરેલો અને વકીલ સાહેબો આરે બી ઘણી ઝપાઝપી કરેલી અને પથ્થરમારો કરેલો આજે આશરે બે વાગે હું જ્યારે મારા કામેથી મારા ઘરે જ્યારે જમવા જતો હતો તે તે દરમિયાન હું હલુરિયા ચોકની સર્કલેથી નીકળતો હતો ત્યારે આ જયનો માણસ